حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. اللهم صل على محمد وآل محمد. خداوند عالم سورة جمعة ما ارشاد فرما بيچه، اے میرا حبیب رسول کہی دیو، ان الموت الذی کہ جو موت کے نہ تھی تمہیں فرار کرو چھو، بھاگوانو کرو چھو، فانہو ملاقیکم، ایک دیوس ایو آوشے کہ ای جرور تمہاری ملاقات کرشے، انہ جارے آ موت آوشے، ثم تردون الی عالم الغیب والشہادہ، تو پچھی تمنے آ دنیا ماں تھی ٹرانسفر کری ناکھو ماوشے ایک غیب نے دنیا ماں کہ جنا وشے اتیار سدھی اپنے غیب کہیے چھیے کہ انا پچھی سوچے خبر نتی، تو ای دنیا ماں اپن نے ٹرانسفر کری دیو ماوشے. انا دیا اپنا اعمال اپنی گواہی آپشے، تو انہیں عالم گواہی پن کہے چھے خداوندی عالم. અને પછી ખુદા કહે છે ફયુનબ્બિઉકુમ, પછી તમને ખબર આપવામાં આવશે, બિમા કુંતુમ તઅમલૂન, કે તમે આ દુનિયામાં શું કરી રહ્યા હતા. આપણે દુનિયામાં જે છે 10 વર્ષ પહેલા શું કર્યું એ શાયદ આપણને યાદ ના હોય, ઘણી વખત આપણને એ પણ યાદ ના હોય કે આપણે ગઈકાલે શું ખાધા હતા, અથવા તો ગયા અઠવાડિયે આપણે શું ખાધા હતા, ગયા વર્ષે શું ખાધા હતા એ આપણને ખબર નથી. પરંતુ ત્યાં એક એક વસ્તુ આપણને દેખાડવામાં આવશે કે જો તમે દુનિયામાં શું કરીને આવ્યા છો. તો આ મોત એવી વસ્તુ છે કે જ્યારે ઇન્સાન ઉપર વાકે થશે ત્યારે બધી હકીકત એની સામે આવી જશે. અને એવું નથી કે આ મોત કોઈ બુઢા થાય, જઈફ થાય, બીમાર થાય અને એને જ આવે, ના. દરેકે દરેક ઇન્સાનને આ મોત વાકે થવાની છે. પરંતુ આપણે જે આ મોતથી ગભરાઈ રહ્યા છીએ, આ મોત ગભરાવાની વસ્તુ નથી. જ્યારે ઇન્સાન દુનિયામાં આવ્યો હતો ત્યારે પણ ગભરાણો હતો, કારણ કે જ્યારે દુનિયામાં આવ્યો હતો દુનિયા જોઈ નહીં હતી. જ્યારે દુનિયા છે ઇન્સાન ગિરિયા કરે છે, બાળક રડે છે, શું કામ? કારણ કે એને બધું નવું લાગે છે કે ક્યાં આવી ગયો, માના પેટમાં હતો, અંધારું હતું, રાહત હતી, હવે હું બહાર ક્યાં આવી ગયો, ડરે છે. પછી જ્યારે એ બાળકને એની માની આગોશમાં દેવામાં આવે અને માં પોતાની છાતીથી એને લગાડે છે, તો વળી એ ધડકન એને સંભળાય છે, તો બચ્ચાને રાહત મળે છે. એવી જ રીતે ઇન્સાન માટે એ કબ્ર માની આગોશ છે, કે જ્યારે ઇન્સાનને કહેવામાં આવે છે કે તારી મોત આવી ગઈ તો ઇન્સાન ગભરાઈ જાય છે, મરી જાય છે, ગભરાય છે. પરંતુ જ્યારે એને કબ્રમાં રાખી દેવામાં આવે છે તો એને સુકૂન અને રાહતનો અહેસાસ થાય છે. એક દુરુદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. તો હવે આ દુનિયામાં આવવા પહેલા પણ ઇન્સાન ગભરાતો હતો, આ દુનિયાથી જવા માટે પણ ગભરાય છે.
એનું કારણ શું છે? એનું કારણ આ દુનિયામાં વિતાવેલી જિંદગી છે. આપણા બીજા ઇમામ ઇમામ હસન મુસ્તફા અલેહી સલાતુ વસલામ થી સવાલ કરવામાં આવ્યો, કે ઇન્સાન શા માટે મોત થી ગભરાય છે? ત્યારે ઇમામ ફરમાવે છે, એ ગભરાવવાનું કારણ ઈ છે, કારણ કે જયારે ઇન્સાન પોતાની આખિરતને બરબાદ કરી નાખે અને દુનિયાને આબાદ કરી નાખે, દુનિયાને વસાવી લે અને આખિરત જયારે એની બરબાદ થઈ ગઈ હોય, તો દરેક ઇન્સાન આદતન નોર્મલ અને નેચરલ એનું એવું છે કે એક સારી વસ્તુથી ખરાબ વસ્તુ તરફ જવા માટે ગભરાતો હોય છે. નહીતર આપણે જોઈએ હઝરત મૂસા અલેહી સલામને જયારે એની મોત આવવાની હતી તો ગભરાય છે અને કહે છે કે ખુદાયા તું મને શા માટે આ દુનિયાથી ઉઠાવી લે છે, મને કોઈ મોત એની સામે આવે છે કે હું તમારી રૂહ કબજ કરીશ, તો એ બહાના શરૂ કરી દે છે કે તમે મારી રૂહ ક્યાંથી કબજ કરશો, તો કે તમારા મોઢામાંથી, તો કે એ મોઢાથી કે જેથી જેનાથી હું તૌરેતની તિલાવત કરતો હતો, ખુદા સાથે વાત કરતો હતો, મને કોઈ મોત કહે છે કઈ વાંધો નહીં, હું તમારા હાથમાંથી રૂહ કબજ કરીશ, તો કે એ હાથથી કે જે હાથથી હું તૌરેતને ઉઠાવી અને લોકોની તબલીગ કરવા માટે જતો, તો કે એ પગથી રૂહ કબજ કરીશ, તો કે પગથી, તો કે હા એ પગથી મારા માટે આસાન છે, તો કે એ પગથી તો હું કોઈ તૂર ઉપર ચડીને ગયો છું, મુકદ્દસ પગ કહેવાય, બા બરકત પગ કહેવાય, તો કે છે કેવી રીતે હું તમારી રૂહ કબજ કરું, તો કે ખુદાને જઈને કહો કે શું કોઈ એક દોસ્ત પોતાના દોસ્તને મારી શકે? ત્યારે ખુદાવંદી આનું વહી નાઝિલ કરે છે કે હવે મૂસા શા માટે ડરો છો? તો કે મારા યતીમ બચ્ચાઓનું શું થશે, મારા બચ્ચાઓનું કોણ હશે? ત્યારે ખુદાવંદી આદમ કહે છે, હવે મૂસા તમારા હાથમાં જે લાકડી છે એને જમીન ઉપર મારો. જમીન ઉપર મારે છે, દરિયો દેખાય છે, દૂર દરાજ નો દરિયો, એના ઉપર લાકડી મારવાનું કહે છે, દરિયો ફાટે છે, એકદમ ઊંડાઈ સુધી હઝરતે મૂસા અલી ઇસ્લામ ની નજર પહોંચે છે કે આ દરિયો બહુ ઊંડો છે. ખુદાવંદી આલમ એ તળિયાને ઉપર લાવે છે, જોવે છે પથ્થર છે, ખુદાવંદી આલમ હુકમ આપે છે કે પથ્થર ઉપર મારો, પથ્થરને મારે છે, પથ્થરના ટુકડા થાય છે, વચમાં એક કીડો છે, એ કીડો કે જેના મોઢામાં ખુદાવંદી આલમે એક પાંદડું રાખ્યું છે અને એ પાંદડાને ખાય છે. કહે છે મૂસા જોયું, આ દૂર દરાજ નો દરિયો અમે તમારા પાસે લઈ આવ્યા કે જેથી અમે તમને દેખાડીએ કે આ કેટલો છેટો દરિયો હતો, અને એ દરિયાની ઊંડાઈ પણ તમે જોઈ કે કેટલી ઊંડાઈ હતી, એ ઊંડાઈ આટલો છેટો દરિયો આટલી ઊંડાઈમાં એમાં એક પથ્થર કે જ્યાંથી બહાર નીકળવાની કોઈ વસ્તુ નહીં, ત્યાં મેં મારી એક મખલુકને પેદા કરી અને હું એ મારી મખલુકને નથી ભૂલી ગયો, અને એ કીડાને અમે રોજી પહોંચાડીએ છીએ, ખાવાનું પહોંચાડીએ છીએ, જ્યારે કે તું તો મારો નબી છો, મારો વસી છો, આ દુનિયામાં મારું કામ કરવા વાળો નેક બંદો હતો, તો હું તારા બંદા તારા બચ્ચાઓને કેવી રીતે હું ભૂલી જાઉં? ખુદાવંદી આલમ આ થકી કહેવા માંગે છે કે મોત એક મોટી વસ્તુ નથી, આ દુનિયાની ફિક્ર ના કરો, એ ખુદાની મખલુક છે, ખુદાવંદી આલમ એનો હાફિઝ ઓ નાસિર છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે આ દુનિયાને ખરાબ કરી બેઠા અને હવે મોતથી ગભરાઈએ છીએ. હારૂન રશીદના જમાનાનો એક વાક્યો કે શાયદ સાંભળેલો હશે અથવા તો નવો હશે, પરંતુ જાણવા જેવી બાબત છે, સમજવા જેવી બાબત છે. હારૂન રશીદને એક વખત એ માણસ પાસેથી હદીસ સાંભળવાનું મન થયું કે જેણે ખુદ રસૂલે ખુદા પાસેથી હદીસ સાંભળેલી હોય. હવે હારૂન રશીદ આપણને ખબર છે કે રસૂલે ખુદા પછી કેટલાય વખત પછી આવ્યો, સાતમા ઇમામના જમાનામાં હતો, એટલે એમ સમજીએ કે સાત પેઢીનો ફાસલો. હવે હારૂન રશીદ ખલીફા, એને ખુદ રસૂલે ખુદા પાસેથી જે માણસે હદીસ સાંભળવી સાંભળેલી હોય એ માણસ પાસેથી હદીસ સાંભળવી છે.
હવે તલાશ કરતા કરતા એક એવો 200 માણસ મળે છે કે જેણે ખુદ રસૂલે ખુદાની ઝિયારત કરેલી છે. એને લાવવામાં આવે છે કે શું તે કોઈ રસૂલની હદીસ સાંભળી છે? તો કે હા, એક વખત મેં સાંભળી છે. મારો બચપન એટલે કે નવ જુવાની હતી ત્યારે હું રસૂલ પાસે ગયો. રસૂલે ખુદા આ હદીસ બયાન કરતા હતા, જેમ જેમ ઇન્સાન મોટો થતો જાય છે, બૂઢો થતો જાય છે, એમાં બે વસ્તુ જે છે એ જવાન થતી જાય છે. એ બે વસ્તુ કઈ છે? એમાં પહેલી વસ્તુ લાલચ અને બીજી વસ્તુ લાંબી આરઝુ. લાંબી તમન્ના એનામાં જવાન થતી જાય છે. હારૂન રશીદ ખુશ થયો કે બહુ સારી હદીસ સંભળાવી. 100 દિનારની થેલી મંગાવી, સોનાના સિક્કાની થેલી મંગાવી અને આપી એને. એ 200 માણસ ખુશ થઈ જાય છે, સોનાની સિક્કાની થેલી લઈ અને જાય છે બહાર. પોતે તો હાલી નતો શકતો, 200 થઈ ગયો એટલો બધો. માણસ એને ઉઠાવીને લાવ્યા હતા એવી રીતે લઈ જાય છે. હજી બહાર પહોંચે છે તો એ 4 માણસને ઉભા રાખે છે કે મને પાછો હારૂન પાસે લઈ જાઓ. કેમ? તો કે મને કામ છે. તો કે ચાલો પાછો લઈ જાઓ. પાછો લઈ ગયો. અરે હારૂન, મને તારાથી એક સવાલ છે. શું સવાલ છે? તો કે તે જે મને આ સોનાના સિક્કા આપ્યા એ તું મને દર વર્ષે આપીશ કે ફક્ત એક જ વખત આપ્યા? હારૂન રશીદ કહે છે કે સદકા રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, કે જે રસૂલે ખુદાએ કીધું છે એ સાચું જ કીધું છે. આ આટલો 200 થઈ ગયો એનામાં બે વસ્તુ એકદમ જવાન થઈ ગઈ છે. શું? લાંબી આરઝુ, કે હજી ઈ આવતા વર્ષ સુધી જીવવાની આશા રાખે છે. બીજી વસ્તુ, આ પૈસા એના ખૂટશે કે નહીં, તેમ છતાં હજી આવતા વર્ષે આ થેલી બીજી સોનાના સિક્કાની લેવાની તમન્ના રાખે છે. હસીને કહે છે કે હા આપીશ, તું જા. ત્યારે હજી બહાર નીકળે છે, હારૂનના દરબારથી દૂર થાય છે, આવાજ આવે છે, હારૂનને ખબર આપવામાં આવે છે હજી બહાર નીકળ્યો. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. તો જ્યારે ઇન્સાન આ બે વસ્તુના દલદલમાં ફસાઈ જાય છે પછી એને દુનિયા છોડવાનું મન નથી થતું. એક ગુરુ પણ મોહમ્મદ વાળું મોહમ્મદ પર માટે દુનિયામાં હંમેશા કોશિશ કરીએ કે આપણી આરઝુ, આપણી તમન્ના ટૂંકી હોય, આપણી લાલચ પણ દુનિયા પ્રત્યે ઓછી હોય. લાલચ રાખવી હોય તો ઘણી વસ્તુ છે. ઇન્સાનના નેચરમાં લાલચ સમાયેલી છે, ઇન્સાનના નેચરમાં લાંબી આરઝુ સમાયેલી છે, એને આપણે જુદા નથી કરી શકતા. હવે કોઈ ઇન્સાન કહે છે કે મને લાલચ નથી તો ખોટી વાત છે. દરેકે દરેક ઇન્સાનને લાલચ છે, પરંતુ લાલચ કઈ વસ્તુની રાખવી એ ઇન્સાન માટે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. અગર એક નાનો બાળક જે છે એક નાનકડા એવા રમકડાનું રમકડાની લાલચ કરે તો આપણે એને સમજશું કે ભાઈ તું આ રમકડું લઈ છે તો એ તને વધારે ફાયદો નથી દેવાનો, તું કંઈક એવી વસ્તુ લે કે આગળ ભવિષ્યમાં તને કામ લાગે. હવે એક છોકરો હોય નાનો, એને શું ગમે? આપણે એને કે તારી પાસે 1 મિલિયન છે તો શું લઈશ? તો કે હું જોઈ લઈ લઈશ, રમકડું લઈશ. પરંતુ મોટા માણસને પૂછશું તું શું લઈશ તારા બચ્ચા માટે? તો કે હું એના માટે આ ઠંડીની સીઝન છે તો એક સારું બ્લુઝો લઈશ કે જે એને ઠંડીથી નજાત આપે. વિચાર કરીએ એક નાના માણસમાં અને મોટા માણસમાં બેમાં જે છે ફર્ક છે વિચારવાનો. નાનો બાળક છે, વિચારે છે પોતાના મગજથી. મોટો માણસ છે, વિચારે છે એના મગજથી, ફાયદાનું વિચારે છે. એવી જ રીતે આપણી મિસાલ અલ્લાહની સામે એ નાના બચલા જેવી છે કે આપણે આ દુનિયાની લાલચને મેળવી, દુનિયાની લાલચને રાખી અને આપણે આપણી આખિરત ખરાબ કરવા ચાહીએ છીએ. જેવી રીતે નાનો બાળક એક રમકડાની આશા કરી, રમકડાની લાલચ કરી એના 1 મિલિયન ખરાબ કરવાની વાત કરતો હતો અને બાપ એના માટે બ્લુઝો ખરીદી અને એને રક્ષણ આપવાની વાત કરતો હતો. એવી જ રીતે ખુદાવંદી આલમ આપણની પાસે ચાહે છે કે તું આ દુનિયાની લાલચને મૂકી અને આખિરતની લાલચ કરી નાખ કે જેથી તું હંમેશા રહેવા વાળી જિંદગીમાં કામયાબ રહી શક. અગર જો તું દુનિયાની લાલચ કરીશ તો દુનિયા ફના થઈ જવાની છે, રમકડા જેવી છે, રમકડું એક દિવસ તૂટી જવાનો છે. પરંતુ ખુદાવંદી આલમ આપણને કહે છે કે આખિરત જન્નતની લાલચ કર, કારણ કે આ દુનિયા ખતમ થઈ જશે.
ત્યાં તારે હંમેશા રહેવાનું છે, ત્યાં લાંબી જિંદગી છે, તો એના માટે તું તૈયારી કર ના, તું હૌઝ કૌસરની લાલચ કર, સારા એવા મહેલ કે જન્નત માટેને મળે એની લાલચ કર, તને સારી હોર મળે એની લાલચ કર, આ બધી લાલચ તું કયામતની લાલચ કર કે જેથી ખુદાવંદી આલમ તને એ બધી વસ્તુ તારી લાલચને પૂરી કરે. પરંતુ આપણે આ દુનિયાની લાલચ કરશું? પોસિબલ લાલચ દુનિયાની પૂરી થાય ના થાય, આપણી પાસે રે છૂટી પડી જાય, બધું ઈજ થઈ ગયું કે આ દુનિયા જાણે છે જ નહીં. ઇમામ હુસૈન અલી સલામ કરબલાના મેદાનમાં શું વાત કરે છે કે હું હુસૈન ઇબ્ને અલી જોઈ રહ્યો છું કે આ દુનિયા જાણે છે જ નહીં અને આખરત જે હંમેશા બાકી રહેવા વાળી છે, તો પછી હું શા માટે યઝીદ ના હાથે મારી જાતને વહેંચી નાખું? આ છે હુસૈન નો દર્સ, આ છે અલ્લાહ નો દર્સ, આ અહલે બૈત અલૈહિમ સલામ નો દર્સ છે. હવે આપણા ઉપર છે કે આપણે આપણી દુનિયાને આબાદ કરીએ છીએ કે આપણે વિરાન કરીએ છીએ. જવા વાળા આ દુનિયાથી રોકસત થઈ રહ્યા છીએ, પરંતુ એને જોઈ આપણે શું તૈયારી કરી, આપણે શું તૈયારી રાખી છે આખિરત માટે? એ લોકો ચાલ્યા ગયા. આપણે કબ્રસ્તાન જઈએ છીએ ત્યારે એક દુઆ પડીએ છીએ, શું છે કે તમે ચાલ્યા ગયા અનકરીબ, અમે તમારાથી મુલાક થવા વાળા છીએ, આ કહીએ છીએ. પરંતુ એના ઉપર વિચાર કર્યો છે કોઈ દિવસ કે આ જવાનું કઈ દુનિયામાં છે, શા શું લઈને જવાનું છે? એ મરનાર જવા વાળા ફાતિહાના મોહતાજ થઈ ગયા. આપણે એના પાછળ ખૈરાત કરીએ, એના કરજાને અદા કરીએ, એની નમાઝને અદા કરીએ, એના રોઝાને અદા કરીએ, જેટલી પણ નેકી થઈ શકે એના માટે કરીએ. પરંતુ શું આપણી પાસે યકીન છે કે આપણી પાછળ આ બધું કરવામાં આવશે? માટે આ દુનિયાની લાલચને ટુકાવી આખિરતની લાલચને વધારી એના માટે ભાતો તૈયાર કરી લઈએ. ઇમામ હુસૈન અલી સલામ કરબલામાં ઈ તો દર્શ આપી ગયા છે આપણને કે તમે આખિરતને સુધારો, આ દુનિયા કઈ નથી. હોરને દર્શ આપ્યો, હોર બાતિલનો રસ્તો છોડી ઇમામના કદમોમાં આવી ગયો. ફૌજે યઝીદને દર્શ આપતા હતા પરંતુ અસર ના કરી, અને છેવટે એ વખત આવે છે કે ઇમામ હુસૈન અલી સલામને ચારે તરફથી ઘેરી લેવામાં આવે છે. ઇમામ હુસૈન અલી સલામ ઉપર ચારે તરફથી હમલા થાય છે. ઇમામ હુસૈન અલી સલામ એક એક હમલાનો જવાબ આપતા જાય છે. ત્રણ દિવસના ભૂખ્યા પ્યાસા ઇમામ ફૌજે યઝીદ ઉપર હમલા કરે છે, પરંતુ એક વખત આવાજ આવે છે, યા તો નફસુલ મુતમાઈના ઇરજઈ ઇલા રબ્બિકા રાદિયતન મરદિયા. એ નફસુ મુતમાઈનાના માલિક, હવે અલ્લાહની બારગાહમાં પાછો પલટ. અસરની આઝાન બલંદે ઇમામ હુસૈન અલી સલામ ઝુલ્ફિકાર નિયામમાં રાખે છે. પછી ભાગેલી ફોજ પાછી ફરે છે, ચારે તરફથી હમલાની શરૂઆત થાય છે. કોઈ તલવાર ફેંકે છે, કોઈ નેઝા મારે છે, કોઈ તીર મારે છે, જેના પાસે કાંઈ નથી હોતું એ પથ્થર મારી મારી ઇમામ હુસૈન ને જખમી કરે છે. ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે, શિમરે લઈન કોંદ ખંજર લઈ ઇમામ હુસૈન ના ઘોડાને કાપે છે. એક આવાજ ગુંજે છે, અલા કુતલ હુસૈન બિકરબલા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન. رزن بقضائه وتسليما لأمره. خدا بحق محمد وآل محمد مرا گناہ نے کبیرا صغیران ما فرما. خدا بحق محمد وآل محمد مرا مجلس اعزان قبول فرما. خدا مر عبادت ان عداد نے قبول فرما. خدا امن در عبادت ان عداد نے توفیقات عنایت فرما. خدا بحق محمد وآل محمد જે મરહુમ નહીસલે સવાબ માટે આ મજલિસ કરવામાં આવી છે, ખુદાયા એમની મગફરત ફરમા, ખુદાયા એમની નેકીઓને કબૂલ ફરમા.
એમની કબ્રને નુરાની ફરમા, એમની કબ્રમાં રહેમતના ફરિશ્તોનો નઝુલ ફરમા, એમને જવાર ઇમામના જગ્યા ઇનાયત ફરમા, ખુદા ભક્તિ મોહમ્મદ વાલ મોહમ્મદ ઇમામ ઝમાના અલી ઇસ્લામના ઝહુરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા, અને અમને અનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તશ્શકૂર.